નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે. પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે. તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા. ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ એચએમ ગઢવી અને ટીમે 47 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા, 34 વર્ષીય રાજેન્દ્ર વાજા અને 27 વર્ષના ધ્રુવાંગ સવનુરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે. અલથાણ રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે ટોળ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી અને આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે. જોકે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેની સડવણી બહાર આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનુર અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 21 ઓગસ્ટ 2024ના સવારના 9:30 થી 10 ના અરસામાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામનગર સોસાયટીના પ્લોટ નંબર 550માં ડૉક્ટર જીતેન્દ્ર પટેલનું ક્લિનિક આવેલું છે. ત્યાં ત્રણ માણસો ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે, એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા, જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે HDFC બેંકના 1.5 લાખનો ચેક, ICICI બેંકનો 2.5 લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ 25,000નું, એમ કરીને ટોટલ 4.25 લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું. અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય અને મામલાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાનાઓએ પોતપોતાની ટીમો બનાવી અને આરોપી પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા. દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે.